તો મિત્રો હું છું વડોદરાથી વિપુલ અને આજે આપણે જઈ રહ્યા છીએ ધારસિમલ ધોધ, જે વડોદરાથી 110 કિલોમીટર દૂર આવેલો છે. તો મિત્રો હું તમને પહેલા પણ જણાવ્યું હતું કે રસ્તા જેટલા જ લાંબા અને વિચિત્ર, લોકેશન એટલું જ સુંદર. તો મિત્રો ત્યાંનું જે લોકેશન છે એ તમને સાપુતારાની યાદ અપાવશે અને ત્યાંનો જે વોટરફોલ છે એ તમને બાહુબલી મૂવીની અવશ્યથી અવશ્ય યાદ અપાવશે જ અપાવશે. તો મિત્રો હું હમણાં સુધી જેટલા પણ વોટરફોલ વિઝિટ કર્યા હશે એ બધામાં ધારસિમલ ધોધ મને સૌથી બેસ્ટ લાગ્યો. તો મિત્રો ચાલો હું તમને ત્યાંનું લોકેશન બતાવું અને ત્યાં પહોંચવાના રસ્તા પણ કેવા છે એ પણ તમને બતાવી દઉં. તો મિત્રો હું નીકળી ગયો છું ધારસિમલ નામની મંઝિલ સુધી પહોંચવા માટે અને હું વડોદરાથી જઈ રહ્યો છું. તો મારો રૂટ કપુરાઈ ચોકડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વાળું રહેશે. અને તમે પણ જો ધારસિમલની મુલાકાત લેવા માંગતા હોવ તો આ વિડીયો અવશ્ય જોજો અને ખાસ કરીને અહીં સુધી પહોંચવાના રસ્તા, કેમ કે દર વખતે ગૂગલ મેપ કામ નથી લાગતા એ હું આ વખતે અનુભવ કરી લીધું. તો મિત્રો તમે ડભોઈથી સ્ટેચ્યુવાળા રસ્તે જેવા આગળ આવશો તો તમને દેવલિયાનું બોર્ડ દેખાશે. આપ જોઈ શકો છો આ પ્રકારે એક બોર્ડ દેખાશે જેમાં લખેલ છે દેવલિયા 6 કિલોમીટર અને ડાબી બાજુ વળવા માટેનો એક એરો છે. તો આ જે છે તિલકવાળા છે, તો અહીંથી તમારે ડાબી તરફ વળીશું તો 6 કિલોમીટર પછી દેવલિયા આવશે. તો અહીંથી આપણે ડાબી બાજુ વળી જઈશું. તો મિત્રો એ જ રસ્તે તમે સીધા સીધા આવશો તો તમને આ બ્રિજ દેખાશે જેની જમણી તરફ એક મંદિર હશે. ત્યાંથી થોડેક જ આગળ 1 કિલોમીટર જેટલા અંતરે ડાબી બાજુ ગલુપુરાનો બોર્ડ આવશે. આપ જોઈ શકો છો અહીંથી આપણે સીધા સીધા આગળ આવીશું તો 1 કિલોમીટરના અંતરે ડાબી બાજુ ગલુપુરાનો બોર્ડ આવશે. અહીં આપ જોઈ શકો છો ગ્રીન કલરનો બોર્ડ છે ડાબી બાજુ ગલુપુરા. તો અહીંથી આપણે ડાબી તરફ વળી જઈશું અને આ જ રસ્તે આપણે જે છે આગળ વધીશું. આપ જોઈ શકો છો તો આ જ રસ્તે આપણે આગળ જઈશું. અને મિત્રો આપ જોઈ શકો છો એમ નાનકડો સિંગલ રસ્તો છે, તો અહીંથી ધ્યાનથી જવાનું રહેશે. અને તમે થોડેક જ આગળ આવશો તો આ પ્રકારના 3 રસ્તા આવશે, ત્યાંથી તમારે જમણી તરફ વળી જવાનું રહેશે. તો આપણે અહીંથી જમણી તરફ વળી જઈશું. તો મિત્રો આ જે રસ્તો છે એ તમને એક ગામમાં લઈ જશે. તો મિત્રો તમે જેવા જ આ ગામમાંથી નીકળશો તો તમને પાન તલાવડીનું એક બોર્ડ દેખાશે, ત્યાંથી તમારે ડાબી તરફ વળી જવાનું રહેશે. અને આ રસ્તે આગળ આવશો તો તમને ડાબી તરફના રસ્તે એક કેનાલ દેખાશે, એ રસ્તે તમારે સીધા સીધા આવવાનું રહેશે. તો મિત્રો 110 કિલોમીટર લાંબો રન છે, તો તમે જોઈ શકો છો અમે રેસ્ટ કરવા માટે ઊભા છે. અને તમે જોઈ શકો છો એ સરસ મજાની કેનાલ પણ છે. તો મિત્રો અહીંથી આગળ તમે ગૂગલ મેપની મદદ લઈ શકો છો અને તમે જેવા જ આ રસ્તે આગળ આવશો તો તમને ત્યાંથી જમણી તરફ આ બોર્ડ દેખાશે, તો તમારે દુગધા તરફ સીધા આવવાનું રહેશે. અને તમે જેવા જ દુગધા પહોંચશો તો તમને અહીં ધારસિમલનું બોર્ડ દેખાશે. અહીં જોઈ શકો છો તમે, અહીંથી ધારસિમલ ફક્ત 8 જ કિલોમીટર દૂર છે. તો અહીંથી જેવા જ આગળ આવીશું તો મનમોહક રસ્તાઓની શરૂઆત થઈ જશે અને અહીંના રસ્તાઓ પરના અને આજુબાજુના લોકેશન તમને નવરાચક્યા પડવા દેશે. તો ચાલો આપણે કોઈને પૂછીએ કે ધારસિમલ હજી કેટલે રહી ગયું યાર. ઓ ભાઈ શ્રી ધારસિમલ ધારસિમલ હા હા થેન્ક યુ હા હા. આ વહેતા પાણી જાણે એમ કહી રહ્યા હોય કે તમારું લોકેશન હવે થોડેક જ દૂર છે. તો મિત્રો આ જગ્યા એટલા માટે સુંદર છે કે ધોધ સુધી પહોંચતા પહોંચતા તમને પ્રકૃતિની 16 કળાના દર્શન થઈ જશે અને કુદરતે રંગેલો આ લીલો રંગ તમારી આંખોને ઠંડકની સહાનુભૂતિ કરાવશે. અને પ્રકૃતિના આ સૌંદર્યને નિહાળવું અને પામવું એ સ્વર્ગના અનુભવથી ઓછું ના કહેવાય. તો મિત્રો આ ઢાળ ચડતા જ આપણે ધારસિમલથી ખૂબ જ નજીક પહોંચી જઈશું અને ત્યાંથી આગળ આપણે કોઈને પૂછી લઈએ કે ભાઈ હજુ કેટલે દૂર છે. તો આ ભાઈ જઈ રહ્યા છે અને આપણે પૂછીએ ભાઈ ધારસિમલ કેટલે. થેન્ક યુ. તો મિત્રો આ નાનકડા નાળા પરથી આપણે ડાબી તરફ વળી જઈશું અને આ વહેતું પાણી મને મંઝિલ તરફનો ઈશારો કરે છે કે ભાઈ હવે તમારી મંઝિલ આ તરફ. તો મિત્રો તમને જમણી તરફ આ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દેખાશે, તેની આગળ જે ઢાળ તમને દેખાઈ રહ્યો છે આપણે ચડીશું એટલે માનો કે આપણે આપણી મંઝિલની બિલકુલ નજીક આવી ગયા. તો મિત્રો તમે જોઈ શકો છો અહીં ઘણી ગાડી પડેલી છે, એનો મતલબ કે અહીંથી આગળ ગાડીની સવારી તો અસંભવ જ છે.
તો આપણે પણ ગાડી અહીં જ પાર્ક કરીને આગળ વધીશું. તો મિત્રો, આપણે ગાડી અહીં પાર્ક કરી દીધી છે અને એનું લોકેશન તમે જોઈ શકો છો. મિત્રો, આ વિડીયો એટલા માટે લાંબો છે કેમ કે ધારસીમેલ એ ફક્ત ધોધ જ નથી, પરંતુ પ્રકૃતિના બધા જ રંગે રંગાયેલ એક જગ્યા છે જ્યાં કુદરતી સૌંદર્યનો ખજાનો છુપાયેલો છે અને એ ખજાનો તમારે તમારી આંખો રૂપી ચાવીથી લૂંટવાનો છે. તો નિહાળો અહીંના બધા જ રૂપરંગ. તો મિત્રો, આપણે આ રસ્તે આગળ વધીશું અને જોઈશું કે ધોધ સુધી પહોંચવા માટે કયો રસ્તો છે અને રસ્તામાં કેવા કેવા નજારા છે. તો મિત્રો, તમે રસ્તા જોઈ શકો છો, આ રસ્તે ફોર વ્હીલર આવી શકતી નથી. તમે ટુ વ્હીલર લઈ જઈ શકો છો, પરંતુ તેમાં પણ રિસ્ક છે. તો બેટર છે કે ગાડી દૂર જ પાર્ક કરી થોડી પદયાત્રા કરવી. તો મિત્રો, સામેથી ધોધેથી પાછા આવતા લોકો આવી રહ્યા છે. એ મિત્રો, તમે જોઈ શકો છો એમ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને અહીંની માટી જે છે એ થોડી ચીકણી છે, તો તમારો પગ અહીં લપસી શકે છે. શાહરૂખ ખાનનો પોઝ આપવાની ઈચ્છા થઈ ગઈ હવે મને તો. મિત્રો, કેમ આવી જગ્યાઓથી એટેચમેન્ટ થઈ જતું હશે યાર. આગળ પણ વધવું છે અને અહીં ઊભા રહીને નેચરની બ્યુટી પણ નિહાળવી છે, કેવી મૂંઝવણ નહીં. પણ ચાલો, શું ખબર આગળ કંઈ આનાથી પણ વધારે વિશેષ હોય. તો મિત્રો, અહીં મને મળી ગયા છે ધોધ સુધી પહોંચાડનાર બે નાના નાના ગાઈડ્સ, જે આપણને ધોધ સુધી પહોંચાડશે એ પણ 5G સ્પીડમાં. અને ખરેખર આ બંનેમાં 5G સ્પીડનો દમ જ લાગી રહ્યો છે મને તો, ખૂબ જ એનર્જી. જુઓ, અમારે એમની પાછળ પાછળ દોડવું પડી રહ્યું છે. તો મિત્રો, તમે જેવા જ આગળ આવશો ત્યાં તમને કંઈક આ પ્રકારનું લોકેશન દેખાશે જ્યાં બાઇક્સ દેખાઈ રહી છે મને. મતલબ કે સાહસ ભરપૂર હૈ, ડર કે આગે હી જીત હૈ. તો મિત્રો, ત્યાંથી તમારે ડાબી તરફ વળવાનું રહેશે આ તરફ. તો આપણે આપણા ગાઈડ્સને ફોલો કરીશું. હવે અહીંથી તમારે જમણી તરફ ઉપરની બાજુ જવાનું રહેશે, આપ જોઈ શકો છો. તો અહીંથી આપણે ઉપરની તરફ જવાનું રહેશે. હા, શું નજારો છે યાર. હવે અહીંથી આપણે નીચેની તરફ જવાનું રહેશે. જુઓ, પેલા 5G ગાઈડ્સ બહુ દોડાવે છે અમને. એ તો એકલા ગયા, પણ અમારે તો હાથ પકડીને જ જવું પડશે ભાઈ, એમનું તો રોજનું કહેવાય. હવે આ રસ્તે આપણે આગળ જઈશું અને વરસાદ ચાલુ છે, આથી સાચવીને પગ મૂકવો પડશે. તમે રસ્તાઓ જોઈ શકો છો ભીના છે. તો બસ, હવે મને ધોધનો ધીમો ધીમો અવાજ સંભળાઈ રહ્યો છે, મતલબ કે હવે આપણી મંજિલ જે છે એ ખૂબ જ નજીક આવી ગઈ છે. તમે જોઈ શકો છો આ પ્રકારે કંઈક રસ્તો છે. અને મિત્રો, તમે જોઈ શકો છો આ રીતે સાંકળો એક રસ્તો છે. તો અહીંથી આપણે આગળ જઈશું સાચવીને. અને આ મારો ગાઈડ જે છે એ મને બચાવી લીધો. તો અહીંથી આપણે આગળ જઈશું, આ પ્રકારનો એક સાંકળો રસ્તો આવે છે ત્યાંથી. તો મિત્રો, અહીંથી હવે થોડેક જ દૂર છે, મને ખૂબ જ લાઉડલી અવાજ સંભળાઈ રહ્યો છે. આગળ સ્વર્ગ છે. ઓ ભાઈ, શું નજારો છે યાર. વાવ, અદ્ભુત, જબરજસ્ત, જિંદાબાદ. મિત્રો, તમે જોઈ શકો છો યાર, આશરે 60 ફૂટ ઉપરથી પાણી પડે છે અને હવે મારાથી રહેવાતું નથી, તો મારે પણ જવું પડશે આ ધોધના પાણીથી પલળવા. તો મિત્રો, તમે જુઓ યાર, કેટલા ફોર્સથી પાણી આવી રહ્યું છે, ના પૂછો, બસ ગજબ જ ફિલિંગ આવી રહી છે.
મિત્રો તમે જોઈ શકો છો એમ અહીં ઘણા લોકો ફેમિલી ટ્રીપ પર પણ આવ્યા છે, તમે પણ અહીં આવી શકો છો ટાઈમ કાઢીને અને થોડો વધારે ટાઈમ લઈને જ આવજો. અને તમે મિત્રો એ પણ જોઈ શકો છો આ લવ બર્ડ્સ, ઘણા લોકો પોતાના સ્પેશિયલ વન સાથે પણ અહીં આવે છે અને કેમ ના આવે ભાઈ. મારા મત મુજબ તો બેસ્ટ રોમેન્ટિક પ્લેસ ફોર ક્વોલિટી ટાઈમ આઈ થિંક. શું કહેવું છે તમારું? વાવ, સાચું ને? તો મિત્રો હું તો એટલું જ કહીશ કે વ્યસ્ત જીવનને મારો થોડી બ્રેક અને ઉતારો કામના બોજ, વ્યસ્ત જીવનને મારો થોડી બ્રેક અને ઉતારો કામના બોજ. વરસાદની સિઝન ચાલુ છે, આવી જાઓ ધરસીમલ ધોધ. મિત્રો તમે અહીં ગ્રુપ ટ્રીપ પર પણ આવશો તો તમને ખૂબ જ મજા આવશે. મ્યુઝિક બીટ પકડના, ઠીક હે? ગુજરાતી એટલે ગુજરાતી, શું કહેવું તમારું? તો મિત્રો તમે જોઈ શકો છો વરસાદ વધી રહ્યો છે અને બધી પબ્લિક જે છે એ અહીંથી જઈ ચૂકી છે, ઘર તરફ પ્રયાણ કરી ચૂકી છે, કેમ કે ઓલમોસ્ટ સાંજના 5 વાગી ગયા છે. અને આપ જોઈ શકો છો એમ ધોધ જે છે એનો ફ્લો પણ વધી રહ્યો છે વરસાદના લીધે, તો અહીંથી નીકળવું યોગ્ય રહેશે. આપ જોઈ શકો છો. તો મિત્રો અહીંથી હવે આપણે નીકળીશું અને મિત્રો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. મિત્રો અહીંથી નીકળવાનું મન તો થઈ જ નથી રહ્યું, પરંતુ હવે જવું તો પડશે જ ને. તો ચાલો મિત્રો તમને પણ અને ધરસીમલ ધોધને પણ બંનેને આવજો અને જલ્દી જ મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય. તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે, અને તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા આ વડોદરાના મિત્રને, તમારા આ ગુજરાતી મિત્રને સપોર્ટ કરો જેથી હું આવી જ અવનવી જગ્યાઓ આ ચેનલ પર વધુમાં વધુ એક્સપ્લોર કરી શકું.